હલો મિત્રો, નમસ્કાર. હું મનહરભાઈ પંચાલ આજનો નવતર હાઇકુ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થાય છું. એના શબ્દો છે, પંખીથી પીછું ખર્યું તે તીરમાં ને પંખી માર્યું. મિત્રો, આ એક વિધિની વક્રતા અત્રે હાઇકુમાં વ્યક્ત કરવામાં આવી છે. કેટલા આનંદમાં મશગુલ થઈને પંખીઓ આકાશમાં પોતે ઉડતા હોય છે, આનંદ કરતા હોય છે, અને અમે ક્યાંક એને પાંખમાંથી એકાદ બે પીછા ખરી જાય છે, ત્યારે પીછા પેલા શિકારીના હાથમાં આવી જાય છે, અને એની પાસે રહેલું જે તીર એ બરાબર દિશા પકડે, બરાબર અચૂક નિશાન લગાવે, એટલા માટે તીરની પાછળ એ પીછા લગાવે છે. અને હવે જુઓ, એ તીરને જ્યારે ધનુષ પર લગાવીને એ પારકી ફેંકે છે, ત્યારે જેના પીછા હતા એ જ પંખીને એ પીછા વડે દિશા નક્કી થઈ અને એ પીછું જ મોતનું કારણ બન્યું અને પંખી હણાઈ, પંખી વિદાય. આ એક અદ્ભુત વ્યક્રતા છે, વક્રતા છે, વિધિની વક્રતા જોવા મળે છે. કેવા સંજોગો દુનિયામાં બને છે. સાથે સાથે પંખીનો એક બીજો વિરોધાભાસ બીજા હાઇકુમાં પણ રજૂ કરી દઉં છું. સળેથી પંખી માળો કરે અને માણસ માળાને વેરે. માણસ અને પંખી બે વચ્ચે કેટલી અવળચંડાઈ છે, વિરોધાભાસ છે એ જોવા મળે છે. બિચારો પેલો પંખી તણખલું તણખલું લાવી લાવીને ઉડી ઉડીને ક્યાંથી મારી મારીને સળી સળી કરીને ભેગા કરે છે અને ડરતું જઈ, નહીં ને કોઈ મને ફેંકી દેશે, નહીં ને કોઈ મને ભગાડી દેશે, નહીં ને કોઈ બિલાડી મને ખાઈ જશે, એ ડરનું મારતું જઈને પોતે માળો કરે છે. સળી સળી વીણી લાવીને માળો કરે છે. એનામાં સળીને આવડે જ છે કે સળીથી માળો કરે છે. જ્યારે આ માણસ ભર્યા ભાજરા કુટુંબો હોય, જ્યાં આગળ સંપ હોય, સહકાર હોય, આનંદની ઉત્સવની છોડો વછૂટતી હોય, ત્યાં માણસને દેખતું જતું નથી અને પરિણામે એ એવી ભંભીરણી કરે છે, એવી કાનની સળીઓ મારે છે, અહીંનું તૈને તૈનું હોય, દૂધનું દહીં અને દહીંનું દૂધમાં કરીને છેવટે એણે જે જોયેલો સારા દ્રશ્યો જે છે એને રદ્દે ફદ્દે કરી નાખે, રફે દફે કરી નાખે છે. કારણ કે માણસને સળી કરતા આવડે છે. આ સળી એક જ છે, પણ જે સળી પંખીઓને માળો કરવા માટે કામ આવે છે, અને આ જે સળી માણસને સંસારનો માળો વિખરવા માટે કામ આવે છે. ભગવાન કરે અને આપણને એવી સળીમાંથી બચીએ કે જેથી કરીને કોઈની એકતા તૂટે. અસ્તુ. જો આપ પણ આપની કૃતિ અમારા પ્લેટફોર્મ પર રજૂ કરવા ઈચ્છતા હોય તો આપની કૃતિ ટાઈપ કરી સાથે સાથે મોબાઈલ કે કેમેરા દ્વારા રેકોર્ડ કરી અમારા ઈમેલ એડ્રેસ ngovag@gmail.com પર મોકલી શકો છો. આપની કૃતિ સાથે સાથે આપનું નામ, ઉપનામ, શહેરનું નામ, કોન્ટેક્ટ નંબર અને એક ફોટોગ્રાફ અવશ્ય મોકલજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકતા નહીં અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.